શ્રી જી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઓછા તેલમાં એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી મગની દાળ અને પનીરની ટીકી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આના માટે જે મગની મોગર દાળ આવે એ લેવાની. દાળને બે વાર પાણીથી ધોઈ લેવાની અને પછી એમાં પાણી ઉમેરીને દાળને બે કલાક માટે પલાળીને રાખવાની છે. હવે આ દાળનું પાણી નિતારીને આને એક વાટકામાં લઈ લેવાની. તો અહીંયા મેં 1/2 કપ મગની મુગર દાળને પલાળીને પછી યુઝ કરી છે. પછી આમાં 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ફણસી, 2 ચમચી છોલીને છીણેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ, 2 સમારેલા લીલા મરચાં, 2 ચમચી જેટલું છોલીને છીણેલું બીટ અને થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. પછી મસાલામાં થોડું મીઠું, ચાટ મસાલો અને થોડો કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે. સાથે જ બાઇન્ડિંગ માટે આપણે આમાં સત્તુનો લોટ ઉમેરવાનો. આના બદલે તમારી પાસે જો ઘરમાં શેકેલા ચણા હોય અથવા દાળિયા હોય તો એને પણ મિક્સરમાં વાટીને એનો લોટ કરીને એડ કરી શકો છો. તો પહેલાં 2 ચમચી જેટલો લોટ એડ કર્યો છે, એ મિક્સ થઈ જાય એ પછી મોઇશ્ચર હોય એ પ્રમાણે આમાં લોટ ઉમેરવાનો. તો બીજો મેં 3 ચમચી લોટ આમાં ઉમેર્યો છે. આ રીતે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની અને પછી એને ભાર દઈને દબાવીને ચેક કરવાનો. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે છેલ્લે આમાં 100 ગ્રામ પનીરને છીણીને એડ કરવાનો. ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લેવાની. તમારે કોઈ વેજીટેબલને સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને કોઈ વેજીટેબલની ક્વોન્ટિટી થોડી વધારવી કે ઘટાડવી હોય તો એ પણ કરી શકાય. પનીર ઉમેર્યા પછી આ બધી વસ્તુ આ રીતે બાઇન્ડ થઈ જશે. આ રીતનો હેલ્ધી નાસ્તો તમે બાળકોને સાંજના નાસ્તામાં કે પછી લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. હવે આમાંથી થોડું થોડું મિશ્રણ લઈને નાની નાની ટીકી બનાવવાની. તો આ રીતે પહેલાં બધી ટીકી બનાવી દેવાની છે. હવે ગરમ તેલમાં ટીકીને સેલો ફ્રાય કરી લેવાની. ટીકીને બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી ફ્રાય કરવાની છે. ટીકી એક સાઈડ ફ્રાય થઈ જાય એટલે એને ફેરવી દેવાની. અને તમારે સેલો ફ્રાય કરવાના બદલે એકદમ ઓછા તેલમાં તવીમાં સાતળવી હોય તો પણ સાતળી શકાય. પણ આ રીતે જો તમે એને સેલો ફ્રાય કરશો તો એનું આઉટર લેયર એકદમ સરસ ક્રિસ્પી લાગે છે. ટીકી બંને સાઈડથી ક્રિસ્પી ફ્રાય થઈ જાય એટલે એને પેપર નેપકિન ઉપર લઈ લેવાની. આ ટીકીને તમે કેચઅપ અને ગ્રીન ચટણીની સાથે સર્વ કરી શકો છો.